જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, તમે શું કરો છો બાળકો? મજા કરો છો ને? હા, તો બાળકો ચાલો આપણે કંઈક શીખીએ. શું શીખીએ ખબર છે બાળકો? તમે તમારા ઘરની બહાર તમે બાગમાં જાઓ તો તમે શું કરશો? ચાલીને જશો? અને બાગ દૂર હોય તો શું કરશો? હા, સાયકલ કે પછી મમ્મી સાથે ગાડી પર જશો. જો મમ્મી પાસે ગાડી ન હોય તો શું કરશો? હા, તો તમે રિક્ષામાં જશો, બસમાં જશો, બરાબર છે? તમને ખૂબ ભૂખ લાગી હોય અને ફ્રૂટ ખાવું હોય તો મમ્મી ફ્રૂટ ક્યાંથી લાવશે? બજારમાંથી, બરાબર છે? શાક ક્યાંથી લાવશે? બજારમાંથી. તમારે કંઈક નોટબુક કે એવું કંઈક લેવું હોય તો એ બધું તમે ક્યાંથી લાવશો? સ્ટેશનરી કે દુકાનમાંથી, બરાબર? હવે મમ્મી જે ઘરમાં બધું કામ કરે છે, કચરા પોતા, ઇસ્ત્રી કરે, એ બધું બહાર લોકો પણ કરે છે. મમ્મી ઘરમાં ઇસ્ત્રી ન કરે અને બહાર આપે તો એ માણસો ઇસ્ત્રી કરીને આપે છે, બરાબર? પછી મમ્મી શાક લઈને બજારમાંથી આવે છે, પછી મમ્મી દુકાનમાંથી બધી વસ્તુઓ, નાસ્તા છે, બ્રેડ છે, એ બધી વસ્તુઓ લાવે છે, ડેરીમાંથી બધી વસ્તુઓ લાવે છે. તો બાળકો, આ જે બધા માણસો જે બધી વસ્તુઓ વેચે છે, બનાવે છે અને આપણને મદદરૂપ થાય છે, તો એવા લોકો શું કહેવાય? ખબર છે? એવા લોકો વ્યવસાયકાર કહેવાય. એ લોકો બીજો અલગ 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 પ્રકારે વ્યવસાય કરે છે, કામ કરે છે, એ કામમાં આપણને મદદરૂપ થાય છે. તો જુઓ, વ્યવસાયકાર એટલે મદદગાર પણ કહેવાશે. સહાયકાર, તો આ જે વ્યવસાયકારો છે તે આપણને કઈક ને કઈક રીતે મદદરૂપ બને છે, સહાયરૂપ બને છે. તો આપણે એમને ઓળખવાના છે. શું કરવાનું છે? ઓળખવાના છે. તો ચાલો આપણે ઓળખીએ. બાળ મિત્રો, અહીં કેટલાક વ્યવસાયકારોના ચિત્રો આપ્યા છે, તો એના પરથી આપણે જાણીએ કે એ લોકો આપણને કઈ રીતે મદદરૂપ બને છે, બરાબર છે? તો ચાલો જોઈએ. ચિત્ર પરથી તમારે ઓળખવાનું છે. હવે જુઓ આ પહેલું ચિત્ર. તો બાળકો, આ ચિત્રમાં તમને કોનું ચિત્ર દેખાય છે? શું કરે છે ચિત્રમાં? જુઓ, સંચા પર કપડું સીવે છે, તો એને શું કહેવાય? દરજી. તો દરજી કપડા સીવે છે, બરાબર છે? તો એ કપડા આપણે પહેરીએ છે ને, આપણે બનાવીએ છીએ કપડા? નહીં, દરજી બનાવે છે. એટલે દરજી આપણને મદદરૂપ બને છે ને? જુઓ, અહીં શું કરે છે? આ રીતે કપડાને પથ્થર ઉપર પછાડે છે, એટલે એ કપડા ધોવે છે. અને જુઓ, કપડા સૂકવેલા પણ છે, તો આને શું કહેવાય? આ કયા વ્યવસાયકાર છે? ધોબી. ધોબી શું કરે છે? ધોબી કપડા ધોવે છે અને ઇસ્ત્રી પણ કરે છે, બરાબર? ચાલો આગળ જુઓ. આ ચિત્રમાં તમને કોનું ચિત્ર દેખાય છે? શું દેખાય છે? ચંપલ, આ સાધનો. તો આ માણસ શું કરે છે? ચંપલ બનાવે છે અને ચંપલ સીવે છે. તો જે ચંપલ બનાવે અને સીવે તેને શું કહેવાય? હા, મોચી. હવે આગળ જઈએ. જુઓ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? માટી દેખાય છે, પછી
માટલું દેખાય છે, ચાકડો દેખાય છે, દીવા દેખાય છે, લાકડી દેખાય છે. તો બાળકો આ કોનું ચિત્ર કહેવાય? કુંભારનું. જુઓ આ કુંભાર છે, તો કુંભાર માટીમાંથી માટલા, દીવા, કુંડા અને બીજી બધી વસ્તુઓ બનાવે છે. બાળકો અહીં કુંભારના સાધનો કયા છે? જુઓ, ચાકડો, માટી અને લાકડી એના સાધનો છે, બરાબર. આ ચિત્ર શું દેખાય છે તમને? કુંડામાં પાણી રહે છે, એટલે એ શું કહેવાશે? માળી. તો માળી ફૂલ છોડને શું કરે છે? સાચવે છે, એને પાણી પાય છે અને મોટા કરે છે. હવે બાળમિત્રો આ જુઓ, અહીં આ માણસ શું કરે છે? હા, આ માણસ દીવાલ બનાવે છે. જો એ પોતાના લેડું, ટગાડું, સિમેન્ટ, પાવડો એ બધા સાધનોથી શું કરે છે? દીવાલને બનાવે છે, એટલે એ શું કહેવાશે? કડીઓ. આ જુઓ આ ચિત્ર શું દેખાય છે? ચિત્રમાં શું બનાવે છે? લાકડાને છીને છે. તો એ પોતાના સાધનથી લાકડાને શું કરે છે? આકાર આપે છે. અને શું કરે? સુથાર. સુથાર શું બનાવે છે? કબાટ, દરવાજો, બારી, પછી શું બનાવે? તમે બેસો તે બેન્ચ, એ બધી વસ્તુઓ બનાવે છે. જો કરવત, હથોડી, આયર્ન સાધન એ બધા સાધનોનો ઉપયોગ કરીને આ બધી વસ્તુઓ એ બનાવે છે. હવે જુઓ બાળકો, તમે ક્યારે સ્ટેશન પર ગયા છો? હા, તો સ્ટેશન પર તમને માણસ દેખાય છે ને, લાલ કપડાં પહેરેલા હોય છે, એને શું કહેવાય છે? માથા પર આ રીતે સામાન ઉંચકે છે, શું કહેવાય? હા, કુલી. તો આ આપણી આપણો ઘણો બધો સામાન હોય તો આપણે ઉંચકી ન શકીએ, તો કુલી આપણે એ બધો સામાન ઉંચકીને આપણને ટ્રેનમાં મૂકી આપે છે. અને આપણે શું કરીએ પછી? એને પૈસા આપીએ છીએ. તો આ બધા જે છે વ્યવસાયકારો, તે અનેક રીતે આપણને મદદરૂપ બને છે. આ જુઓ ઘરેણા દેખાય છે, અને ઘરેણા કોણ બનાવે છે? સોની. હવે જુઓ આ માછલીના ટોપલા છે, તો આ માછલી વેચે છે, તો એ પણ આપણને મદદરૂપ થાય છે. હવે અહીં જુઓ આ હથોડીથી આ લોખંડને શું કરે છે? આમ ઠપ્પાવવામાં આવે છે, ટીપવામાં આવે છે, એનાથી લોખંડના બધા સાધનો બનાવવામાં આવે છે. તો એને શું કહેવાશે? લુહાર. હવે જુઓ આ કોણ છે? લીલા કલરના કપડાં પહેરેલા છે, આમ બંદૂક મૂકી છે. કોણ દેખાય છે? બૂટ પહેરેલા છે મોટા મોટા. સૈનિક. સૈનિક શું કરે છે ખબર છે? સૈનિક આપણા દેશની સરહદ પર, આપણા દેશની બોર્ડર પર, સીમા પર ચોકી કરે છે. ત્યાં ઉભા રહીને આપણા દેશની અને આપણી રક્ષા કરે છે, બરાબર છે. આગળ જુઓ, તમે બધા વાળ કપાવવા જાઓ છો ને, કોને ત્યાં જાઓ છો? બોલો, વારંને ત્યાં. તો વારણ વાળ કાપે છે. આ જુઓ, કાતર, કાશકી, પછી શેમ્પૂ, તેલ એ બધા એના સાધનો છે. હવે જુઓ કોણ દેખાય છે? ખાખી કપડાં પહેરેલા છે, પછી હાથમાં થેલો છે, આ પોસ્ટ ઓફિસની પેટી છે, એ ટપાલ પેટી કહેવાય, લાલ કલરની છે. જુઓ તો આ ટપાલી છે.
અને તપાલી તપાલ આપણા ઘરે આવીને આપી જાય છે અને આપણે તપાલ ક્યાં નાખીએ છીએ આ પોસ્ટ પેટીમાં હવે જુઓ આ કોણ દેખાય છે ખાખી કપડાં પહેરેલા છે માથા પર ટોપી છે હાથમાં લાકડી છે પછી આ જીભ છે તો કોણ દેખાય છે પોલીસ અંકલ તો પોલીસ અંકલ આપણને કઈ રીતે મદદરૂપ બને છે હા આપણે પાઠ બે માં મેળો જોયું ને મેરામાં ખોવાઈ ગયો યજ્ઞ તેમાં શીખ્યા છે ને કે પોલીસ અંકલ યજ્ઞની મદદ કરે છે તો પોલીસ અંકલ આપણને મદદ કરે છે અને ચોર હોય જે ઝઘડા કરતા હોય તેને પોલીસ સ્ટેશનમાં લઈને પકડી જાય છે બરાબર છે તો ભાગીતો આ બધા સહાયકારો મદદકારો વ્યવસાયકારો તમે ઓળખો છો ને હવે સમજ પડી ગઈ બાળકો આ સિવાય બીજા વ્યવસાયકારો પણ છે જેવા કે ડોક્ટર નર્સ પોલીસ શિક્ષક આ બધા વ્યવસાયકારો પોતાનું જીવન મુશ્કેલીમાં મૂકીને પણ લોકોને મદદરૂપ બને છે તમે જોયું હશે ડોક્ટર અને નર્સ 24 કલાક પોતાની ડ્યુટી કરે છે અને દર્દીઓની સારવાર કરે છે તમે જોયું છે બાળકો કે એ લોકો પોતાનું જીવન મુશ્કેલીમાં મૂકીને પણ દર્દીઓની સારવાર કરે છે પોલીસને પણ જુઓ પોલીસ શું કરે છે રસ્તા પર બધાનું ચેકિંગ કરે છે અને આવતા જતા બધા લોકોને રોકે છે કે જેથી વધુ ને વધુ લોકો બહાર ના નીકળી શકે શા માટે ખબર છે ને હા આ કોરોનાની મહામારીને લીધે તો આપણે ઘરે રહીને સુરક્ષિત રહેવાનું છે તો બાળકો તમારે શું કરવાનું છે સમજ પડી ને તમને તો તમે કરશો ને